મિત્રો, અમે તમને ગુજરાતના ખૂબ જાણીતા હિરોઈન રામા માણેક વિશે જણાવશું. રામા માણેકની ફિલ્મ દેશ રે જોયા, દાદા પરદેશ જોયા જેવી હિટ ફિલ્મથી તમે તેમને જાણતા હશો. પરંતુ તમને જણાવી દઈએ કે તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મો પણ કરી છે, જેવી કે 7 સાલ બાદ, દિલ હે કી માનતા નહીં, હમ કુરબાન, જમાને સે ક્યા ડરના, જુવા જનુન, પીછા કરો જેવી ઘણી બધી બોલિવૂડમાં ફિલ્મો કરી છે. હવે વાત કરીએ રામા માણેકની ગુજરાતી ફિલ્મોની, તો પરદેશી મનિયારો, દેશ રે જોયા, દાદા પરદેશ જોયા, કડલાની જોડ, ઊંચી મેડી ઊંચા મોલ, મન સાયબાની ડેલીએ, દલદડું લાગ્યું સાયબાના દેશમાં, સાથિયા પુરાઓ રાજ જેવી ઘણી બધી હિટ ગુજરાતી ફિલ્મો આપી છે. ગુજરાતી ફિલ્મમાં રામા માણેકની જોડી હિતેન કુમાર અને નરેશ કનોડિયા સાથે ખૂબ જામતી. પરંતુ તમને જણાવી દઈએ કે તેમણે કોઈ ફિલ્મના અભિનેતા સાથે નહીં, પરંતુ નેતા સાથે લગ્ન કર્યા છે. રામા માણેકના પતિનું નામ હિતેન મકવાણા છે, જે ગાંધીનગરના મેયર છે, જે ખૂબ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. રામા માણેક મૂળ ગુજરાતી નથી, પરંતુ હિમાચલ પ્રદેશના વતની છે. આ પહેલાં તેમણે હિન્દી ફિલ્મો અને પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છે. અત્યારે તેઓ સાવ બદલાઈ ગયા છે, તમને સામા મળે તો પણ ઓળખી ના શકો. ખૂબ ઓછા લોકો જાણે છે કે 90ના દશકમાં આવેલી મહાભારત સિરિયલમાં પાંડુ રાજાની બીજી પત્નીનું પાત્ર રામા માણેકે જ ભજવ્યું હતું. આ સિવાય તેમણે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટમાં કામ કર્યું છે. રામા માણેકની કરિયરની સફળતામાં ગુજરાતના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા દિગ્દર્શક ગોવિંદભાઈ પટેલનો ખૂબ મોટો હાથ હતો. કહેવાય છે કે 2015માં જ્યારે ગોવિંદભાઈ પટેલનું નિધન થયું ત્યારે રામા માણેકે ખૂબ રડી પડ્યા હતા. હવે વાત કરીએ રામા માણેક ક્યાં રહે છે, તો તેઓ હાલ તેમના પતિ હિતેન મકવાણા અને તેમના બાળકો સાથે ગાંધીનગરમાં રહે છે અને હાલ તેઓ ફક્ત હાઉસવાઈફ છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો કે હવે તમે કયા ગુજરાતી એક્ટર કે કલાકાર વિશે જાણવા માગો છો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.